નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી માં પાઠ 7 દીપાવલીનો અભ્યાસ કરીશું. દીપાવલી એટલે કે દિવાળી. તમને બધાને ખબર જ હશે કે દિવાળીનો તહેવાર આવે છે અને તે તમને બધાને ગમતો હોય છે. બધા જ બાળકોને દિવાળીનો તહેવાર ખૂબ પસંદ હોય છે, કારણ કે ત્યારે તમને બધાને ફટાકડા ફોડવાની, મીઠાઈ ખાવાની, નવા નવા કપડાં પહેરવાની એ બધી મજા આવતી હોય છે. તો આજે આપણે તેના વિશે આ પાઠમાં ભણીશું. તો પહેલાં જોઈએ, પહેલું છે શબ્દાર્થ. શબ્દાર્થમાં પહેલો શબ્દાર્થ આપેલો છે દીપાવલી એટલે કે દિવાળી. ત્યાર પછી બીજો શબ્દ છે સબ એટલે કે બધા. ત્યાર પછી છે પટાકે એટલે કે ફટાકડા. ત્યાર પછી શબ્દ આપેલો છે રોશની એટલે કે પ્રકાશ. ત્યાર પછી છેલ્લો શબ્દ છે ત્યોહાર એટલે કે તહેવાર. તો આ છે તે શબ્દાર્થ છે, જેમાં તેના હિન્દી શબ્દ છે અને તેના ગુજરાતી શબ્દ બંને આપેલા છે. ત્યાર પછી આગળ જોઈએ, અહીંયા આપણને 3 ચિત્ર આપેલા છે અને ત્રણેય ચિત્રોમાં અલગ અલગ વસ્તુ આપેલી છે. કે પહેલું ચિત્ર છે તો તેમાં શું આપેલું છે કે લોકો છે તે નવા કપડાં પહેરીને ઊભા છે અને જે છોકરો છે તે ફટાકડા ફોડતો દેખાઈ રહ્યો છે અને મહિલાઓ છે તે રંગોળી બનાવે છે. પહેલાં ચિત્રમાં આ બધું જોવા મળે છે અને ઘરને વ્યવસ્થિત શણગારેલું જોવા મળે છે. ત્યાર પછી બીજા ચિત્રમાં શું છે કે બીજા ચિત્રમાં છે તે બાળકો ફટાકડા ફોડતા નજરે પડી રહ્યા છે. અને ત્રીજું ચિત્ર છે તેમાં આપણે દીવડાઓ, તોરણ વગેરે વસ્તુઓ, રંગોળીને એવી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. તો આજ દીપાવલી હે એટલે કે આજે દિવાળી છે. સબ લોગ બહુત ખુશ હે એટલે કે બધા લોકો ખૂબ જ ખુશ છે. સબને નયે કપડે પહેને હે, બધા લોકોએ નવા કપડાં પહેર્યા છે. સબકે દરવાજો પર તોરણ બાંધે હે એટલે કે બધાના દરવાજા પર તોરણ બાંધેલા છે. ત્યાર પછી છે સબકે ઘર સાફ સુથરે હે એટલે કે બધાના ઘર સાફ સફાઈ કરેલા છે. ત્યાર પછી બચ્ચે પટાકે ફોડ રહે હે એટલે કે બાળકો પટાકે એટલે કે ફટાકડા, બાળકો ફટાકડા ફોડી રહ્યા છે. સબ જગહ રોશની હિ રોશની હે, સબ જગહ રોશની હિ રોશની એટલે કે પ્રકાશ, તો બધી જગ્યાએ પ્રકાશ જ પ્રકાશ છે. ત્યાર પછી છે દીપાવલી ત્યોહારો કી રાની હે એટલે કે દિવાળી તહેવારોની રાણી છે. ઈસ દિન ધન કી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે, ઈસ દિન એટલે કે આ દિવસે ધન કી દેવી એટલે કે ધનની દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે એટલે કે લક્ષ્મીજીની પૂજા થાય છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા થાય છે. દીપાવલી કો દિવાળી ભી કહેતે હે, તો શું છે કે દીપાવલી છે તેને દિવાળી પણ કહેવામાં આવે છે. દિવાળી હર સાલ આશ્વિન માસ મે આતી હે, દિવાળી દર વર્ષે આશ્વિન એટલે કે આસો, દિવાળી દર વર્ષે આસો મહિનામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાયમાં જોઈએ પહેલો પ્રશ્ન શું આપેલો છે, નિમ્નલિખિત હિન્દી કે પાસ ગુજરાતી નામ લિખીએ. આપણને અહીંયા નીચે હિન્દી શબ્દ આપેલા છે તો આપણે તેની બાજુમાં જે ખાલી જગ્યા છે તેમાં તેના ગુજરાતી નામ લખવાના છે. તો પહેલું નામ શું આપેલું છે હિન્દી નામ, દીપાવલી. તો દીપાવલીનું ગુજરાતી થશે દિવાળી. ત્યાર પછી છે સબ તો બધા. ત્યાર પછી છે દરવાજા તો દરવાજો. ત્યાર પછી છે તોરણનું ગુજરાતી થશે તોરણ. ત્યાર પછી છે પટાકે તો તેનું ગુજરાતી થશે ફટાકડા. ત્યાર પછી શબ્દ આપેલો છે તહેવાર, તો તેનું ગુજરાતી થશે તહેવાર. તે દરેક શબ્દ આપણે અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈએ તો તેની શું સૂચના છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ
લખો. તો તેમાં પહેલો પ્રશ્ન શું આપેલો છે, આજ સબ લોગ ક્યો બહોત ખુશ હે, કે આજે બધા લોકો કેમ બહુ ખૂબ ખુશ છે. તો શું આવશે, આપણે પાઠમાં જોયું હતું કે આજ દીપાવલી હે ઇસલીએ સબ લોગ બહોત ખુશ હે, એટલે કે આજે દિવાળી છે તેથી બધા લોકો ખૂબ જ ખુશ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે દીપાવલી કે દિન લોગ કેસે કપડે પહેનતે હે, એટલે કે શું થશે ગુજરાતી, કે દિવાળીના દિવસે લોકો કેવા કપડાં પહેરે છે. તો આપણે એ પણ જોયું હતું પાઠમાં, તો તેનો શું જવાબ આવશે, દીપાવલી કે દિન લોગ નયે કપડે પહેનતે હે, એટલે કે દિવાળીના દિવસે લોકો નવા કપડાં પહેરે છે. ત્યાર પછી પ્રશ્ન ત્રણ જોઈએ કે દીપાવલી કે દિન કિસકી પૂજા હોતી હે, કે દિવાળીના દિવસે કોની પૂજા થાય છે. તો દીપાવલી કે દિન ધન કી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ, તો પ્રશ્ન નંબર ત્રણમાં આપણને આપેલું છે શું સૂચના, કે કોષ્ટક છે સહી વિકલ્પ ચૂન કર ખાલી જગહ મેં ભરીએ. તો અહીંયા આપણને કૌંસમાં શબ્દ આપેલા છે અને તેમાંથી શોધી અને સાચો શબ્દ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. તો પહેલી ખાલી જગ્યા કઈ છે, તો જોઈએ કે લોગ દીપાવલી કે દિન દરવાજો પર ખાલી જગ્યા બાંધતે હે, તો તેમાં શું આવશે શબ્દ, તોરણ. પછી બીજી ખાલી જગ્યા જોઈએ કે દીપાવલી પર બચે ખાલી જગ્યા ફોડતે હે, તો તેમાં આવશે પટાકે. ત્યાર પછી ત્રીજો શબ્દ જોઈએ ખાલી જગ્યા, કે સબ જગહ ખાલી જગ્યા હી ખાલી જગ્યા હે. ત્રીજી ખાલી જગ્યામાં આપણે કોષ્ટકમાંથી બે શબ્દ ગોતીને લખવાના છે, તો તેમાં શું આવશે, રોશની. આ એક શબ્દ આપેલો છે તેને આપણે બે ખાલી જગ્યામાં બંને વખત લખવાનો છે, કે રોશની. સબ જગહ રોશની હી રોશની હે. ત્યાર પછી ચોથો જોઈએ ખાલી જગ્યા, કે દીપાવલી ખાલી જગ્યા કી રાની હે, તો દીપાવલી ત્યોહારો કી રાની હે. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા જોઈએ, કે દિવાળી હર સાલ ખાલી જગ્યા માસમે આતી હે, તો તે ખાલી જગ્યામાં આવશે આશ્વિન. તો આ રીતે આપણે દરેક ખાલી જગ્યામાં જવાબ લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જોઈએ, કે ચિત્ર દેખ કર ઉસકે નીચે ત્યોહારો કા નામ કોષ્ટક સે ચુનકર લિખીએ. તો અહીંયા આપણને ગુલાબી કલરનું એક કોષ્ટક આપેલું છે, તેમાં તહેવારોના નામ આપેલા છે કે નવરાત્રિ, ઈદ, જન્માષ્ટમી, રક્ષાબંધન, ક્રિસમસ અને હોળી. આ બધા અલગ અલગ તહેવારોના નામ આપેલા છે અને તેની નીચે આપણને અહીંયા બધા તહેવારોના ચિત્ર પણ આપેલા છે. તો આપણે છે આ ચિત્રની નીચે જે આ ખાલી જગ્યા આપેલી છે તેમાં આ કોષ્ટકમાંથી નામ શોધી અને લખવાના છે. તો ચાલો આપણે જોઈએ, તો પહેલું ચિત્ર છે તે શેનું ચિત્ર આપેલું છે. પહેલા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે બહેન છે તે તેના ભાઈને રાખડી બાંધે છે, તેવું ચિત્ર આપેલું છે. તો તે ચિત્ર શેનું છે, તે ચિત્ર છે રક્ષાબંધનનું. રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને રાખડી બાંધતી હોય છે, તો આ ચિત્રમાં પણ એ જ બતાવવામાં આવ્યું છે. તો આ ચિત્ર શેનું થશે, રક્ષાબંધનનું. પછી બીજું ચિત્ર છે, તો બીજા ચિત્રમાં શું જોવા મળે છે કે લોકો છે તે રંગથી રમી રહ્યા છે, એકબીજાને રંગ લગાવી રહ્યા છે. તો આપણે આ વસ્તુ કયા તહેવારમાં કરીએ છીએ, તો હોળીના તહેવારમાં. તો બીજા ચિત્રની નીચે જે ખાલી જગ્યા છે તેમાં આવશે હોળી. ત્યાર પછી ત્રીજું ચિત્ર જોઈએ, તો ત્રીજા ચિત્રમાં શું છે કે બે લોકો છે તે ગળે મળી રહ્યા છે. તો આ છે તે મુસ્લિમોનો તહેવાર ઈદ છે, ઈદનું ચિત્ર આપેલું છે કે મુસ્લિમ લોકો છે જે ઈદ હોય તે દિવસે તેઓ એકબીજાને ગળે મળતા હોય છે અને ભેટતા હોય છે. તો આ ત્રીજું ચિત્ર છે તે શેનું થશે, ઈદનું. ત્યાર પછી ચોથું ચિત્ર જોઈએ, તો ચોથા ચિત્રમાં આપણે શું નજરે પડે છે કે લોકો મટુકી ફોડે છે, ગોળ કુંડાળું કરી રાઉન્ડ કરી અને એકબીજા ઉપર ખભા ઉપર ચડી અને ઊભા છે, અને એક વ્યક્તિ છે તે ઉપર દોરીથી લટકાવેલી મટકી ફોડે છે, તે આપણને જોવા મળે છે. તો આ જ છે, તો આપણે કયા તહેવારમાં આ બધું ઉજવીએ છીએ, તો આ છે તે આપણે જન્માષ્ટમીના તહેવારમાં આ રીતે કરતા હોય છે. તો તેની નીચે આપણે શું લખશું, જન્માષ્ટમી. ત્યાર પછી આપેલું છે ચિત્ર, તેમાં શું છે, તો દાંડિયા રમતા હોય તેવું ચિત્ર છે. તો તે ચિત્ર આપણે શેનું હશે, નવરાત્રિનું.
અને ત્યાર પછીનું ચિત્ર છે તેમાં આપણને ક્રિસમસ ટ્રી આપેલું છે અને તેની બાજુમાં આપણને ખ્રિસ્તી લોકો આપેલા છે ઊભેલા તો આ ચિત્ર છે તે ક્રિસમસનું ચિત્ર છે તો આ રીતે આપણે બધા ચિત્રો ઓળખી અને કોષ્ટકમાંથી તેના બધા નામ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ 7 દીપાવલી પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાર પછીના પાઠનો અભ્યાસ કરીશું નમસ્કાર